વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 2 વિષય અંગ્રેજી, લેસન 10. લેસન 10 એટલે પાઠ 10. કલર્સ. કલર્સ એટલે રંગો, અને કલર એટલે રંગ થાય, અને કલર્સ એટલે રંગો. ઘણા બધા રંગો વિશે આપણે આજે અભ્યાસ કરીશું. કલર એટલે એક જ કલર માટે વપરાય, અને કલર્સ એટલે બહુવચન થાય. પેલું કલર એટલે એક વચન, અને કલર્સ એટલે બહુવચન એટલે ઘણા બધા રંગો. અને કલર એટલે એક જ રંગ માટે કલર વપરાય, અને કલર્સ એસ આપ્યું છે ને, આ બહુવચન માટે એસ મૂકવામાં આવે, એટલે ઘણા બધા કલરો વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે કલરો વિશે જોઈએ. પહેલો રંગ આપ્યો છે રેડ. શું આપ્યું છે? રેડ. રેડ એટલે લાલ. રેડ એટલે લાલ. આર ઈ ડી. રેડ એટલે લાલ. આર ઈ ડી. રેડ એટલે લાલ. બ્લુ. બ્લુ એટલે ભૂરો, અને વાદળી કલર પણ કહેવાય. બી એલ યુ ઈ. બ્લુ એટલે ભૂરો. બી એલ યુ ઈ. બ્લુ એટલે ભૂરો અથવા વાદળી. પિંક. પિંક એટલે ગુલાબી. પી આઈ એન કે. પિંક એટલે ગુલાબી. પી આઈ એન કે. પિંક એટલે ગુલાબી. ગ્રીન. ગ્રીન એટલે લીલો. જી આર ડબલ ઈ એન. ગ્રીન એટલે લીલો. જી આર ડબલ ઈ એન. ગ્રીન એટલે લીલો. યલો. અલો એટલે પીળો રંગ. અલો એટલે પીળો રંગ થાય. તો વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ. અલો એટલે પીરો. વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ. અલો એટલે પીરો. ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી રંગ. ઓરેન્જ એટલે નારંગી. ઓ આર એ એન જી ઈ. ઓરેન્જ એટલે નારંગી. ઓ આર એ એન જી ઈ. ઓરેન્જ એટલે નારંગી. તો આ કયો કલર છે? બ્રાઉન. બ્રાઉન એટલે કથ્થાઈ રંગ. બ્રાઉન એટલે કથ્થાઈ. બી આર ઓ ડબલ્યુ એન. બ્રાઉન એટલે કથ્થાઈ. બી આર ઓ ડબલ્યુ એન. બ્રાઉન એટલે કથ્થાઈ. પર્પલ એટલે જાંબલી કલર, અથવા જાંબુડી પણ કહેવાય. પર્પલ એટલે જાંબુડી. પી યુ આર પી એલ ઈ. પર્પલ એટલે જાંબુડી અથવા જાંબલી. પી યુ આર પી એલ ઈ. પર્પલ એટલે જાંબુડી અથવા જાંબલી રંગ પણ કહેવાય. વ્હાઈટ. વ્હાઈટ એટલે સફેદ. વ્હાઈટ એટલે શું થાય? સફેદ રંગ. ડબલ્યુ એચ આઈ ટી ઈ. વ્હાઈટ એટલે સફેદ. ડબલ્યુ એચ આઈ ટી ઈ. વ્હાઈટ એટલે સફેદ. બ્લેક. બ્લેક એટલે કાળો. બ્લેક એટલે કાળો. તમારા માથાના વાજો. બી એલ એ સી કે. બ્લેક એટલે કાળો. બી એલ એ સી કે. બ્લેક એટલે કાળો. તમારે આ સ્પેલિંગો પણ તૈયાર કરવાના છે, કેમ કે પરીક્ષામાં એક કોષ્ટક આવે છે, એમાં તમારે રંગ લખવા પડશે. અંગ્રેજી સ્પેલિંગો ઊભી કરવા પડશે. રંગોના રેડ, બ્લુ, પિંક, ગ્રીન, યલો, ઓરેન્જ, બ્રાઉન, પર્પલ, વ્હાઈટ અને બ્લેક, એના સ્પેલિંગો તમારે મૂડે કરવાના છે. પાછળ આપણે આવશે પાઠમાં ભણવાનું. પાઠમાં શું આવશે? ભણવાનું કોષ્ટક આવશે, રંગોના નામ લખવાના, એટલે તમારે રંગોના નામ સ્પેલિંગો મૂડે કરવા પડશે, બરોબર ને? તો આગળ જોઈએ આપણે. ફનટાઈમ. ફનટાઈમ એટલે આનંદનો સમય અથવા આનંદ અથવા મજા કરવી. ચિત્રમાં સૂચવેલા રંગ પૂરી. દરેક રંગનું નામ લખો. અહીંયા આપણને ચિત્ર આપ્યા છે, એમાં આપણે આ ચિત્રમાં કયો રંગ હોય એ રંગ પૂરીને આપણે અહીંયા રંગ પૂરીને અહીંયા નામ લખવાના છે. તો અહીંયા આપણે ઓરેન્જ લખેલું છે, તો અહીંયા આપણે ઓરેન્જ કલર પૂરીશું નારંગી, અને અહીંયા લખીશું ઓરેન્જ. સફરજનમાં કયો રંગ હોય? રેડ. લાલ રંગનું હોય તો રેડ. રેડ આપેલું છે, તો અહીંયા રેડ કલરનો રંગ પૂરીશું, અને અહીંયા લખીશું બોક્સમાં રેડ. અહીંયા યલો રંગનું ફૂલ છે, ફ્લાવર, યલો. તો અહીંયા યલો કલર પૂરીશું, અને અહીંયા લખીશું યલો. અહીંયા ગ્રીન.
તો અહીંયા પાંદડામાં ગ્રીન કલર આવે તો અહીંયા લખીશું ગ્રીન, લખીશું ગ્રીન, તો અહીં બોક્સમાં લખવાનું ગ્રીન, આપણને સ્પેલિંગ આપેલા છે. અહીંયા આવશે પર્પલ, જાંબલી રંગ, પર્પલ, તો અહીંયા લખીવાનું પર્પલ, અહીંયા જાંબલી રંગ પૂરવાનો પર્પલ. અહીંયા માટલું આપેલું છે પોટ, તો અહીંયા આવશે બ્રાઉન કલર. કેવો આવે માટલીનો રંગ? બ્રાઉન. તો અહીંયા લખેલું છે બ્રાઉન, તો અહીંયા બોક્સમાં લખ્યું બ્રાઉન. બ્લુ, તો અહીં બોલનો રંગ બ્લુ કરવાનો છે, બ્લુ રંગ પૂરવાનો છે અહીંયા, અને અહીંયા લખીશું બોક્સમાં બ્લુ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રાષ્ટ્ર તિરંગો આપ્યો છે, તિરંગામાં ત્રણ રંગ હોય એ આપણે અહીંયા લખવાના છે બોક્સમાં, અને અહીંયા પૂરવાના. પહેલો ઉપર રંગ કયો આવે? ઓરેન્જ, તો અહીંયા નારંગી રંગ પૂરીશું, તો અહીંયા આપણે લખીશું બોક્સમાં પહેલામાં ઓરેન્જ. બીજામાં શું આવશે? વ્હાઈટ રંગ, તો વ્હાઈટ રંગ તો પૂરવાની જરૂર જ નથી, આપેલો જ છે. તો ગ્રીન કલર, તો અહીંયા પૂરીશું ગ્રીન કલર, અહીંયા લીલો રંગ પૂરવાનો, અહીંયા લખીશું બોક્સમાં ગ્રીન. તો કમળ, અહીંયા કમળનું ફૂલ આપ્યું છે ફ્લાવર, તો કમળમાં કયો કલર હોય? પિંક, તો આપણે અહીંયા કમળમાં પિંક કલર પૂરીશું. લોટસ માં પિંક કલર પૂરવાનો, અને અહીં લખીશું બોક્સમાં પિંક. મેં તમને કહ્યું હતું આગળ જોઈએ શબ્દને આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગ લખી કોયડો પૂરો કરો. મેં તમને કીધું હતું ને કે આગળ આવી રીતે સ્પેલિંગો લખવાના આવશે, અંગ્રેજીના રંગોના નામ લખવાના આવશે, એટલે તમારે મુદ્દે કરવાના તૈયાર. તો આપણને એક નંબર આપે છે પીળો, લીલો, ભૂરો, કથ્થાઈ, કાળો, નારંગી, ગુલાબી, સફેદ અને લાલ. તો પહેલો આપે છે પીળો, તો યલોનો અહીંયા આપણે સ્પેલિંગ લખીશું. તો આપણને કયા વાય એકલો આપેલો છે, તો યલોનો સ્પેલિંગ શું થાય એ આપણે અહીંયા બોક્સમાં લખીશું વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ. વાય આપેલો છે તો ઈ ડબલ એલ ઓ ડબલ્યુ લખીશું. બીજો રંગ શું આપ્યો છે? તો બે નંબર ક્યાં છે? તો એ બે નંબરમાં આપણે ગ્રીન લીલો આપ્યો છે, તો લીલાને શું કહેવાય અંગ્રેજીમાં? ગ્રીન. તો ગ્રીનનો સ્પેલિંગ લખીશું. જી આપેલો છે આર ડબલ ઈ એન, આર ડબલ ઈ એન. ત્રણ નંબરમાં શું છે? ભૂરો, ભૂરો એટલે બ્લુ કલર. તો ત્રણ નંબરમાં બી આપેલો છે, તો અહીં આપણે બ્લુનો સ્પેલિંગ લખવાનો છે. બી આપેલો છે એલ યુ ઈ, એલ યુ ઈ. ચાર નંબર કયો છે? કથ્થાઈ કલર, કથ્થાઈને શું કહેવાય અંગ્રેજીમાં? બ્રાઉન કલર. તો અહીંયા ચાર નંબરમાં બ્રાઉન કલર લખશું બોક્સમાં. બી આપેલો છે આર ઓ ડબલ્યુ એન, ઓ પણ આપેલો છે, તો આર ઓ ડબલ્યુ એન બ્રાઉન. પાંચ નંબરમાં કયો કલર છે? બ્લેક. તો પાંચ નંબર ક્યાં છે? તો આર એવું, તો એની નીચે આપણે લખીશું બ્લેક. તો બી આપેલો છે, તો બ્લેકનો સ્પેલિંગ લખવાનો બી એલ એ સી કે, બી એલ એ સી કે, બ્લેક થઈ ગયો. તો હવે છઠ્ઠા નંબરમાં શું છે? નારંગી. સિક્સ નંબરમાં નારંગી, તો ઓરેન્જ આવશે. તો આઠ નંબર ક્યાં છે? સિક્સ નંબર ક્યાં છે? તો આર એવું, તો અહીંયા ઓ આપેલો છે, તો આપણે ઓરેન્જનું સ્પેલિંગ અહીં લખીશું ઓ આર એ એન જી ઈ, ઓ આર એ એન જી ઈ. સ્પેલિંગ આખો લખ્યું, ઓરેન્જ થઈ ગયું. હવે આગળ જોઈએ સેવન નંબર ગુલાબી. ગુલાબીને અંગ્રેજીમાં પિંક કહેવાય, તો પિંકનો સ્પેલિંગ લખ્યું. સેવન ક્યાં છે? નંબર અહીંયા નંબર જોવાના અને સ્પેલિંગ લખવાના સામે. તો પી આપેલો છે, તો પી આઈ એન કે, શું આવશે? પી આઈ એન કે. તો આઠ નંબરમાં સફેદ, સફેદને અંગ્રેજીમાં વ્હાઈટ કહેવાય. આઠ નંબર ક્યાં છે? તો આર્યો, ડબલ્યુ આપેલું છે, વ્હાઈટનું સ્પેલિંગ અહીં લખીશું ડબલ્યુ એચ આઈ ટી ઈ, ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ. હવે છેલ્લું રહ્યું નાઇન નંબરમાં લાલ રંગ છે, લાલને શું કહેવાય? રેડ. તો અહીં નાઇન નંબર આપ્યો છે, આ બોક્સ આપણે ખાલી રહ્યું લખવાનું. હવે આર ઈ ડી, આર ઈ ડી રેડ એટલે લાલ રંગ, અહીંયા રેડ લખવાનું, બરોબર ને? આવી રીતે ધ્યાન આપીને સરસ રીતે નંબર જોવાના અને બોક્સમાં આપણે સ્પેલિંગો લખવાના. સ્પેલિંગો મૂઢે કરજો તો જ તમને આવડશે, તો તમારે બાકી રહેશે લખવાનું. પરીક્ષામાં આ પૂછાય છે, એટલે ધ્યાનથી તૈયાર કરવું, બરોબર ને? તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે કલર્સ, તો એનું આપણે હવે અંગ્રેજી નોટબુકમાં હોમવર્ક લખીશું. તો હોમવર્કમાં લખીશું
નવા પાણી લખવાનું લેસન 10 કલર્સ એટલે રંગો લખશું અને લખીશું નામ કલર્સ ના નામો લખીશું ને આર ઈ ડી રેડ એટલે લાલ એવી રીતે લખવાનું પછી બીજો નંબર લખવાનો બી એલ યુ ઈ બ્લુ એટલે ભૂરો એવી રીતે આ બધા રંગોના નામ લખવાના છે નોટમાં અને બીજું લખવાનું છે આ બોક્સ આ તમારે લખવાનું છે શબ્દને આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગ લખી કોયડો પૂરો કરો આ કોયડો તમારે દોરવાનો છે અને લખવાનો છે નોટમાં બરોબર ને સારા અક્ષરે તો અહીંયા આપણું આ લેસન પૂરું થાય છે 10 તો આવજો વિદ્યાર્થી મિત્રો